ફૂંફાડા મારતો આ કાળો નાગ વિશ્વના ઝેરી સાપોમાંનો એક છે, પરંતુ આ જીવદયા પ્રેમીને જુઓ, તેમને જાણે કોઈ ડર જ નથી. નાગને પોતાની વાતોમાં ફસાવીને તેઓ તેને પ્રેમથી પકડી રહ્યા છે. મોટા ભાગે રહેણાંક વિસ્તારમાં નાગને જોતા લોકો તેને મારી નાખતા હોય છે, પરંતુ આ જીવદયા પ્રેમીએ અત્યાર સુધી હજારો નાગ પકડીને તેમને સુરક્ષિત રીતે જંગલમાં છોડેલા છે. સાપે મારા ઘેર પણ હું રાખું છું, પકડી લાવ્યો તો એક બે દિવસ રાખું, પછી જોડે બે ચાર દસ પંદર ભેગા થાય પછી અમે જંગલમાં છોડવા જઈએ છીએ. સાપ મારો એક મિત્ર છે, હું મિત્ર તરીકે અને એના જ મારી જોડે રાખું છું અને એના જ મારી જોડે એવું વર્તન કરે છે. આજ સુધી મને ઘણા અનુભવ છે, હજારો સાપ પકડ્યા છે મેં. ટીવીના કેમેરામાં કેદ આ તમામ નાગ ત્રિશુળધારી નાગ છે. આ નાગની પાછળ અને આગળ ત્રિશુળ જેવું ચિહ્ન હોય છે. નિકુલભાઈ પાસે તમામ પ્રકારના નાગની માહિતી છે. નાગ વિશે પ્રવર્તી અને ખોટી માન્યતાઓનું તેઓ ખંડન કરે છે. કોઈ દિવસ નાગ જાતિ છે એ કોઈ દિવસ દૂધ પીતી હોતી નથી. નાગ એ માંસાહારી છે. ઘણા લોકો નાગને દૂધ મૂકતા હોય છે એમ કે નાગ દૂધ પીવે, પરંતુ ખરેખર વાસ્તવમાં નાગ કોઈ દિવસ દૂધ પીતો હોતો નથી. એના નામે બધા લોકો પૈસા ઉઘરાવે છે. ખરેખર જો નાગ દૂધ પીવે અને તેને ઝાડા થઈને અને મરી જતો હોય છે. ફાધર કેટલાય વર્ષોથી સાપ પકડે છે, પણ હું આજ સુધી સાંભળ્યું નથી કે જોયું બી નથી કે સાપ દૂધ પીતું હોય. આ લોકો ખોટી માન્યતા રાખે છે, લોકો જોડે છેતરપિંડી કરે છે કે સાપ દૂધ પીવે છે, પણ મેં આજ સુધી ક્યારે જોયું બી નથી અને ક્યારે સાંભળ્યું બી નથી. પવિત્ર શ્રાવણ માસ અને તેમાંય નાગપંચમીના પવિત્ર પર્વ નિમિત્તે ઠેર ઠેર નાગ દેવતાની પૂજા થાય છે, ત્યારે આવો આપણે પણ આ ખોટી માન્યતાઓમાં ન ભરાઈને સાપના રક્ષણ અને સંવર્ધનના સહભાગી બનીએ. ઈશાન પરમાર, ઈટીવી ન્યૂઝ, સાબરકાંઠા.